फ्रेंड्स, आज हूँ तुम्हारी साथ शेयर करीश गुजराती सेव खमणीनी रेसिपी। जेना माटे आपणे तेनुं बेटर अमुक टेप साथ मिक्सर जारमां फक्त एक ज मिनिटमां तैयार करशुं। साथ ट्रेडिशनल रीते बनती सेव खमणीमां बेटरने हलावानी झंझट वगर आपणे तेने 12 मिनिटमां स्टीम कूक करीने तैयार करशुं। तो ओछी मेहनतमां थोड़ी खाटी मीठी अने तीखी सेव खमणी बनाववानुं शुरू करीए। लखेली रेसिपी विडियो साथ जोवा माटे गूगल प्ले स्टोर माथी डाउनलोड करो नेहास कुकबुक एप, साथ मारी चेनल ने सब्सक्राइब करी बेल आइकॉन ने जरूर थी दबावो नवा रेसिपी विडियो सौथी पहला जोवा माटे। एकदम इंस्टंटली गुजराती सेव खमणी बनावा माटे मैं अर्धी वाटकी जेटली चणानी दाळ लीधेली छे। तो सेव खमणी ने चणानी दाळ साथे ज बनावामां आवे छे। दाळना आ मापथी चार व्यक्ति ने सर्व थाय तेटली खमणी बनशे। तो मैं आ दाळने 5-6 कलाक माटे पाणीमां पलाळी दीधेली हती अने दाळ एकदम सारी रीते पलळीने फूली गई छे। हाथेथी दाळनो दाणो दबावीए तो ते सारी रीते तूटी जाए छे। तो हवे पलाळेली दाळनुं बधुं ज पाणी काढी लईए अने हवे तेने पीसवा माटे मिक्सर जारमां एड करी दईए। हवे तेनी साथे 2-3 तीखा लीला मरचा, तो सेव खमणी थोड़ी स्पाइसी होय तो खानी मजा आवे छे। मरचानुं प्रमाण तमे तमारा टेस्ट प्रमाणे वधु के ओछुं करी शको छो। साथे 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને મેં 4 લસણની કળી લીધેલી છે। તો હું સેવ ખમણીને લસણની ફ્લેવર સાથે બનાવું છું, પણ જો તમે ના ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો। અને મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 પિંચ જેટલી હિંગ અને મેં ફક્ત 1/8 એટલે કે 1 પિંચ જેટલો હળદર પાવડર લીધેલો છે। તો અહીંયા બેટર બનાવતી વખતે આપણે વધુ પડતો હળદર પાવડર એડ નથી કરવાનો, નહીં તો સ્ટીમ થતી વખતે હળદર પાવડરના રિએક્શનને લીધે ઢોકળામાં થોડા રેડ સ્પોટ્સ આવી જશે। સાથે સેવ ખમણીને ખાટ્ટો મીઠો સ્વાદ દેવા માટે મેં અહીંયા ફક્ત 1 પિંચ જેટલા લીંબુના ફૂલ લીધેલા છે। તો અહીં આપણે લીંબુના ફૂલનો ઉપયોગ ફક્ત 1 પિંચ જેટલો જ કરવાનો છે। બજારમાં મળતી સેવ ખમણીમાં લીંબુના ફૂલનો જ ઉપયોગ કરવામાં આવે છે, પણ તમે તેની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો। સાથે 2 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ તો ખાટી મીઠી સેવ ખમણી એકદમ ટેસ્ટી લાગે છે। હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરવા માટે ફક્ત 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ। તો અહીંયા દાળને પીસતી વખતે આપણે તેને એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ નથી કરવાની, થોડી દળદળી રહેવા દેવાની છે। સાથે બેટરને પીસતી વખતે આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું, જો બેટર પતલું થઈ જશે તો સેવ ખમણી બરાબર નહીં બને। અને હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ। તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણું આ રીતનું સહેજ કરકરા ટેક્સચર સાથે થીક બેટર તૈયાર થઈ ગયું છે, જે સેવ ખમણી માટે એકદમ પરફેક્ટ છે। તો હવે પીસાયેલા બેટરને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ અને હવે આ રીતના હેન્ડ વિસ્કરની મદદથી તેને 1-2 મિનિટ માટે ફેટી લઈએ, જેથી તે થોડું લાઇટ અને ફ્લફી થઈ જાય। તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મેં બેટરને એકદમ સારી રીતે ફેટી લીધેલું છે અને તે આ રીતનું ફ્લફી તૈયાર થઈ ગયું છે। જો આ સમયે તમને બેટર થોડું પણ પતલું લાગતું હોય તો તેમાં થોડો ઝીણો રવો એડ કરી દેજો, રવો બેટરમાં રહેલા પાણીને એબ્ઝોર્બ કરીને બેટરને થીક કરી દેશે। તો હવે બેટરને ઢાંકીને 20-25 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ। તો સેવ ખમણી બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે। પીસાયેલા દાળના બેટરને થોડીવાર રેસ્ટ આપવાથી જ તેમાંથી તૈયાર થતું ઢોકળું એકદમ પરફેક્ટ બનશે। તો લગભગ 25-30 મિનિટ જેવું થઈ ગયું છે અને બેટરને જોઈએ તો આપણું બેટર એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે। તો હવે તેમાંથી ઇન્સ્ટન્ટ ખમણી બનાવવા માટે મેં 1/2 ચમચી જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ લીધેલો છે। તમે તેની જગ્યાએ બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ઇનોથી વધુ સારું રિઝલ્ટ આવે છે। હવે તેને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર થોડું પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ ફ્લફી અને ફ્રોથી થઈ ગયું છે। તો હવે તેને ફટાફટ સ્ટીમ કરવા માટે મેં અહીંયા નાની સાઇઝની થાળી લીધેલી છે, તેને થોડા તેલથી ગ્રીસ કરી દઈએ અને હવે તેમાં બેટરને એડ કરી દઈએ। હવે થાળીને આ રીતના થોડી હલાવીને બેટરને એક સરખા લેવલમાં કરી લઈએ। તો હવે તેને ફટાફટ સ્ટીમ કરવા માટે મેં અહીંયા તપેલામાં 2-3 કપ જેટલું પાણી એડ કરીને તેને ગરમ કરી લીધેલું છે। તેની ઉપર આ રીતની કોઈ પણ કાણાવાળી પ્લેટને રાખી દઈએ। હવે સેન્ટરમાં બેટરની થાળીને રાખીને તેને ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 12 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ। તો સેવ ખમણી માટે ઢોકળાને સ્ટીમ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે, જરા પણ લો નથી કરવાની, નહીં તો આપણું ઢોકળું બરાબર નહીં બને। તો ટ્રેડિશનલ રીતે સેવ ખમણીના બેટરને પેનમાં હાથેથી હલાવતા જઈને કૂક કરવામાં આવે છે,
પણ તમે આ રીતે ખૂબ જ ઓછી મહેનતમાં એકદમ બજાર જેવી સેવ ખમણી તૈયાર કરી શકશો. તો હાઈ ગેસની ફ્લેમ પર 12 મિનિટ થઈ ગઈ છે, હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણું ઢોકળું સારી રીતે ફૂલી ગયું છે. છરીની મદદથી ચેક કરીએ તો તે એકદમ ક્લીન બહાર આવે છે. તો હવે તેને ઠંડુ કરવા માટે લઈ લઈએ અને હવે તેને સારી રીતે ઠંડુ કરી લઈએ. તો અહીં આપણે ઢોકળાનો એકદમ ભૂકો કરવાનો છે, એટલે જો તે ગરમા ગરમ હશે તો તેનો ભૂકો બરાબર નહીં થાય. તો લગભગ 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને આપણું ઢોકળું એકદમ સારી રીતે ઠંડુ થઈ ગયું છે. તો હવે તેની ઉપર આ રીતની કોઈ પણ મોટી ડીશ રાખીને થાળીને આ રીતના થપથપાવી દઈએ તો આપણું ઢોકળું એકદમ સારી રીતે ડીમોલ્ડ થઈ ગયું છે. હાથેથી તેના 2 ભાગ કરીએ તો તે અંદરથી એકદમ જાળીદાર તૈયાર થયું છે. તો હવે બીજા હાથથી ઢોકળાનો આ રીતના ઝીણો ચૂરો કરી લઈએ. તો મેં ઢોકળામાંથી આ રીતના ઝીણો ચૂરો કરી લીધેલો છે અને કોઈ પણ જાતની મહેનત વગર આ રીતનો એકદમ છૂટો છૂટો ઢોકળાનો ચૂરો સેવ ખમણી માટે તૈયાર થઈ ગયો છે, જેને બનાવી એકદમ સહેલી. તો હવે ફટાફટ સેવ ખમણીને વઘારવા પેનમાં 2 મોટી ચમચીનું તેલ એડ કરી દઈએ. હવે તેમાં 1/2 ચમચી રાઈના દાણા, 1/2 ચમચી સફેદ તલ, 1 પિંચ હિંગ, થોડા લીમડાના પાન અને 2 લીલા મરચાંના ટુકડા એડ કરીને વઘારને સારી રીતે સાથડી લઈએ. અને હવે વઘારમાં 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ. તો આપણે વઘારમાં વધુ પડતું પાણી એડ નથી કરવાનું. સાથે તેમાં 1 મોટી ચમચી ખાંડ એડ કરી દઈએ અને 1 પિંચ મીઠું એડ કરીને ખાંડને સારી રીતે ઓગાળી લઈએ. તો વઘારમાં થોડી ખાંડ એડ કરવાથી આપણી સેવ ખમણી ઠંડી થયા પછી પણ એકદમ સોફ્ટ અને મોઇસ્ટ રહેશે. તો તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં આપણી ખાંડ એકદમ સારી રીતે ઓગળી ગઈ છે. તો હવે તેમાં તૈયાર કરેલા ઢોકળાના ભૂકાને એડ કરી દઈએ અને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણો ઢોકળાનો ભૂકો વઘાર સાથે સારી રીતે મિક્સ થઈ ગયો છે અને આપણી એકદમ ઇન્સ્ટન્ટલી અને છૂટી છૂટી સેવ ખમણી તૈયાર થઈ ગઈ છે. એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો, ઘરના બધાને ભાવશે. અને હવે સેવ ખમણી સાથે ખાવાની મજા આવે તેવી ટેસ્ટી ચટણી બનાવવા માટે મેં અહીંયા 1 કપ ફ્રેશ કોથમીના પાન ડાળી સહિત લીધેલા છે. સાથે ચટણીને થોડો ટેંગી સ્વાદ દેવા માટે 8 થી 10 ફુદીનાના પાન, તીખાશ માટે 2 લીલા મરચાં, 1/2 ઇંચ જેટલો આદુનો ટુકડો, 1 ચમચી જીરું, ચટણીને ખાટો મીઠો સ્વાદ દેવા માટે 1 મોટી ચમચી ખાંડ અને 1 મોટી ચમચી લીંબુનો રસ એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. અને ચટણી માટે મેં અહીંયા 2 નંગ જેટલા ઢોકળાના પીસ લીધેલા છે. તો સેવ ખમણીની ચટણીમાં આ રીતના થોડા ઢોકળાને એડ કરવામાં આવે છે. સાથે ચટણીને પીસતી વખતે તેનો ગ્રીન કલર જળવાઈ રહે તેના માટે થોડા આઈસક્યુબ એડ કરી દઈએ. તમે તેની જગ્યાએ ઠંડા પાણીનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી ચટપટી સેવ ખમણીની સ્પેશિયલ ચટણી તૈયાર થઈ ગઈ છે. તો હવે સેવ ખમણીને સર્વ કરવા માટે સૌથી પહેલાં પ્લેટમાં ખમણીને લઈ લઈએ અને હવે તેની ઉપર થોડી ઝીણી સેવ અને થોડા દાણામના દાણા સ્પ્રિંકલ કરી લઈએ અને હવે તેને ચટપટી ચટણી અને તળેલા મરચાં સાથે સર્વ કરી લઈએ. તો ઓછી મહેનતમાં એકદમ ઇન્સ્ટન્ટલી બની જતી ખાટી મીઠી અને થોડી તીખી ગુજરાતી સેવ ખમણી ઘરે બનાવવા લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.